नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठनी अंदर चित्रकला विषय की अंदर थीअरी पहलू प्रकरण एम आप के प्रश्नों की चर्चा करीशू। तो तमारे जे थीअरी नोट तमे बनावाना छो एमा अहीं तमे जोई सको छो ए प्रमाणे प्रश्न एक आवी रीते लखवानो छे अने जे तेनो नीचे साचो जवाब लखी देवानो छे। ज्यारे थीअरी नी एक्जाम लेवाय त्यारे ऑप्शन आवशे ए बी सी डी, एमांथी जे साचो ऑप्शन होय ते अहीं बॉक्स पाड़ेलो हशे एमां लखवानो रहेशे। पण हमणां तमने समज पड़े माटे प्रश्न अने एनो साचो जवाब लख्यो छे जेथी करीने तमे तमारी थीअरी नी नोट नी अंदर आ रीते लखी सको छो। तो प्रश्नों की चर्चा करिए, एमां पहेलो प्रश्न छे चित्रकलानुं अति महत्वनुं तत्व क्यूँ छे। तो चित्रकलानुं अति महत्वनुं तत्व छे रेखा। कई रेखा गतिशीलता सूचवे छे? तो एमां जवाब आवशे त्रासी रेखा। बराबर छे, अगाउ मैं तमने रेखाओनी माहिती आपी हती ए प्रमाणे ज आ थीअरी तमने समझावुं छुं अने एना प्रश्नों समझावुं छुं। त्रीजो प्रश्न छे कई रेखा स्थिरता दर्शावे छे? तो ऊभी रेखा स्थिरता दर्शावे छे। सावधानमां ऊभेलो सैनिक कई रेखा दर्शावे? तो एमां पण ऊभी रेखा आवशे। चित्रमां गतिहीनता दर्शावा माटे कई रेखा वपराय छे? ऊभी रेखा। चित्रमां वरसादना आगमनने दर्शावा कई रेखानो उपयोग करवामां आवे छे? तो तूटक रेखानो उपयोग करवामां आवे छे। छठो प्रश्न छे चित्रमां समुद्रनी लहेरो कई रेखा द्वारा दर्शावामां आवे छे? तो लययुक्त अथवा तमे लखी शको छो वमळयुक्त। लययुक्त अने वमळयुक्त आ बंने लखी शकाय। सातमो छे चित्रमां जाड़ी पातळी रेखा सानुं प्रमाण दर्शावे छे? तो घनतानुं प्रमाण दर्शावे छे। आठमो छे चित्रमां उड़तुं विमान दर्शावा माटे कई रेखानो उपयोग थाय छे? तो तूटक रेखा। नवमो प्रश्न छे चित्रमां कंपारी बतावा कई रेखा वपराय छे? तूटक रेखा। चित्रमां उड़तुं पक्षी के दौड़ता पात्रने आलेखवा माटे कई रेखानो उपयोग थाय छे? तो त्रासी रेखानो उपयोग थाय छे। जवाबमां आवशे त्रासी। अग्यारमो प्रश्न सूतेला माणसનું ચિત્ર દોરવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો તમને ખબર છે કે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આડા એટલે કે આડી રેખા। બરાબર, આગળ પ્રશ્ન ચિત્રમાં પડી ગયેલા મકાનનો કાટમાળ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો ગુણક રેખાનો। ચિત્રમાં દોડતું હરણ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? ત્રાસી રેખા। ચિત્રમાં જમીન પર ચાલતો સાપ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો વમળયુક્ત અને લયયુક્ત એ બંને જ લખી શકાય। પંદરમો પ્રશ્ન છે ચિત્રમાં અડગતા દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો ચિત્રમાં અડગતા દર્શાવવા માટે ઊભી રેખાનો ઉપયોગ થાય છે। તો આજે મેં તમને 15 પ્રશ્નો જે સમજાવ્યા છે એ પ્રશ્નો તમારે થિયરીની નોટની અંદર જવાબ સાથે લખવાના છે, આનો ફોટો પણ સાથે મોકલવામાં આવશે અને જોડે આપણે એક પદાર્થ ચિત્ર દોરતા પહેલાં યથાર્થ દર્શનની સમજ માટેનું જોઈ લઈએ। તો ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, આ થિયરીનો ફોટો અને બીજું આપણે આગળ શીખીએ। તો પદાર્થ ચિત્ર દોરતા પહેલાં આપણે યથાર્થ દર્શન એટલે પ્રમાણમાપની સમજ મેળવવા માટે અહીંયા કેટલીક બાબતો તમને શીખું છું, તરા ધ્યાનથી સાંભળવાની અને જોવાની છે। તો આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ દૂરથી, તો એ દૂરથી જોઈએ તો નાની લાગે છે અને પાસેથી જોઈએ તો એ મોટી વસ્તુ દેખાતી હોય છે। એ દર્શાવવા માટે એક અહીંયા આગળ પર્સ્પેક્ટિવનો નિયમ તમને સમજાવી દઉં। તો રેલવે ટ્રેક તમે જોયો હશે બધાએ, કે દૂરથી ટ્રેન આવતી હોય અને તમે અહીંયા ઊભેલા છો, માની લો કે તમે અહીંયા ઊભા છો, તો જે રેલવેની જે પાટો છે રેલવેનો એ તમને દૂરથી કેવો દેખાશે? બિલકુલ નાનો, દિવાસળીના ખોખા જેવો, અને પાસે જોશો તો એ આપણે મોટો દેખાશે। બરાબર, એ જ રીતે માની લો કે પાણી આ એક ગ્લાસ છે અને આ બીજો ગ્લાસ દોર્યો છે। બરાબર, હવે આને જુદી જુદી રીતે બંને બાજુથી જોઈશું, એકને અહીંયાથી જોઈએ છીએ અને એકને ઉપરથી આપણે જોઈએ છીએ। બરાબર, તો ઉપરથી દેખીશું તો આપણને અંદર
નો ભાગ જોવા મળશે કે અંદર પાણી ભરેલું છે કે ખાલી છે, પણ અહીંયાથી દેખ્યું છું તો આપણને અંદર ખાલી છે કે પાણી ભરેલું છે એ આપણે જોઈ શકતા નથી, કારણ કે બિલકુલ આંખોની સમકક્ષ છે, સામે છે, એટલે ભાગ આપણે જોઈ શકીશું નહીં. હવે બીજું, પહેલાં આપણે પાછલા ધોરણની અંદર આપણે ઘર બનાવતા હતા તો આવી રીતે નાનકડું ઘર બનાવતા હતા, પણ હવે તમે જ્યારે આઠમા ધોરણમાં આવ્યા છો તો આપણે યથાર્થ દર્શન એટલે પર્સ્પેક્ટિવના નિયમ મુજબ આપણે ઘર બનાવીએ તો કેવી રીતે બનાવવાનું છે? તો તમારે જુઓ, આપણે કંઈક આવી રીતે પર્સ્પેક્ટિવના નિયમ પ્રમાણે આ મુજબ આપણે ઘરો બનાવવાના થશે. આ ભાગ મોટો બતાવ્યો છે ને, આ ભાગ નાનો કેમ છે, તો એ નિયમ લાગુ પડે છે. માન લો કે ઈંટ આપણે બતાવીએ છીએ, માન લો કે ઈંટ દોરું છું અહીંયા આગળ, તો હવે આ ભાગ મોટો છે ને આ ભાગ નાનો છે, તો એ જ તમને કહેવા માગું છું કે પર્સ્પેક્ટિવ એટલે વસ્તુ પડેલી બતાવવાની, એ વ્યવસ્થિત જે બાજુથી જોતા કેવી દેખાય એ આપણે બતાવવાનું છે. માન લો કે દીવાસળી દોરીએ, બરાબર, દીવાસળીનું ખોખું આપણે આમ બનાવીએ છીએ. હવે તમે દેખો આ ભાગ મોટો છે ને આ નાનો છે, તો વસ્તુનું પ્રમાણમાંની સમજ અને યથાર્થ દર્શનની આપણે કઈ રીતે કયો વસ્તુ ક્યાં દોરવી એનું પ્રમાણમાં આપશું, કઈ રીતે દોરીશું તો સારું લાગશે, એ બધું આ યથાર્થ દર્શનની અંદર આવે છે. અહીંયા હવે અહીંયા આગળ પગથિયા તમને હું બતાવું કે પર્સ્પેક્ટિવના નિયમ પ્રમાણે પગથિયા કેવી રીતે દોરવા તો વ્યવસ્થિત સારું દેખાય. તો તમે જોઈ શકો છો મેં આગળ પગથિયા સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યા છે. તો એ પગથિયા આવડ પહેલાં પાછલા ધોરણમાં આપણે આવા પગથિયા બનાવતા હતા, પણ હવે આપણે આવી રીતના શીખતા રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમે દૂરથી દેખો છો એને વિલીન બિંદુ કહેવાય છે, બરાબર. તો આ તમને ખાસ સમજાવવાનું હતું. તો આજના વિડીયોમાં તો તમને મેં આ યથાર્થ અસરની સમજ માટેનું પર્સ્પેક્ટિવનો નિયમવાળું આ તમને મેં જે ચિત્રો બતાવ્યા છે એ તમારે સમજવાના છે, અને તમને એક પીક મોકલવામાં આવશે એમાંથી એને જોઈને તમે દોરી પણ શકો છો. બીજું એક વસ્તુ કહેવાની રહી ગઈ કે માની લો કે સૂર્ય અહીં આગળ હોય અને તમે અહીં આગળ કંઈક પદાર્થ દોરો છો, પદાર્થ ચિત્ર અહીં આગળ માટલું બનાવો છો, બરાબર. તો હવે આપણે શેડિંગ પણ આવશે, એક ચિત્ર શેડિંગનું પણ આવશે. હવે સૂર્યનો પ્રકાશ અહીં આગળ પડે છે તો આ ભાગ તમારે લાઇટ કલરમાં એટલે કે લાઇટ બતાવવાનો, અને આ ભાગ કેવો આવે, ડાર્ક આવશે, બરાબર. આ ભાગ ઘટ આવશે, ઘટ આવશે, અને આ આછો આવશે લાઇટ કલર. લાઇટ પેન્સિલથી આપણે એ કરવાનું રહેશે. એટલે શેડિંગ આપણે જ્યારે શીખીશું ત્યારે આ તમારે બાબત ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે પદાર્થ ચિત્ર દોરતા પહેલાં યથાર્થ દર્શન અને પ્રમાણમાપની સમજ મેળવતું તમને મેં શીખવ્યું છે તે એ પ્રમાણેનો વિડીયો આપણે જોયો, બરાબર. તો આ તમારે તમારી સ્કેચબુકની અંદર દોરવાનું છે. બીજું, તમારે જે થિયરીની નોટ બનાવો છો એમાં મેં થિયરીના પણ હું તમને ફોટા મોકલાવું છું, એ થિયરી પણ લખી દેવાની રહેશે. પ્રકરણ એકની થિયરી એટલી જ છે, ફરીના વિડીયોની અંદર જ્યારે પણ આપણે બનાવીશું ત્યારે પ્રકરણ બેની મોકલીશું. આ પ્રકરણ એકની થિયરીમાંથી 15 પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. તો આજના દિવસ માટે આટલું જ, મને રજા આપશો, અસ્તુ.